મહેસાણાના કડીની અંદર અસામાજિક તત્વો પોલીસે જાણે મોટો પડકાર ફેંકી રહ્યા હોય તેવો ઘાટ ઘડાયો છે, જ્યાં ગુસ્સીટોકના મામલે જે આરોપીઓ પકડાયા હતા તેમને જામીન મળવાનો આ સમગ્ર મામલો છે. આપણે જણાવીએ કે હાલ ગુસ્સીટોકના કુખ્યાત આરોપી હનીફ જાડીના હાઈકોર્ટે જામીન મંજૂર કરતા તેના સમર્થકોએ આતિશબાજી કરી. શખ્સોએ કડીના કસ્બામાં અહીં સહાર ગેસ્ટ હાઉસમાં જોખમી આતિશબાજી કરી હતી. શું આ આતિશબાજીથી લોકોમાં ભય ફેલાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે? આ દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે કુખ્યાત શખ્સ જેલમાંથી છૂટતા જોરશોરથી ઉજવણી કરાય. અત્રે ઉલ્લેખનીય છે કે જ્યાં ઉજવણી કરાઈ રહી છે તે જ જગ્યા પર ભૂતકાળમાં DYSP મંજીતા વણઝારા પર હુમલો થયો હતો. અત્રે મહત્વપૂર્ણ છે કે આરોપી હનીફ જાડીને 7 જિલ્લામાંથી તડીપાર કરાયો, છતાં તે કડીમાં જોવા મળ્યો. હનીફ જાડી અને તેના 15 સાગરીતો પર ગુસ્સીટોકનો ગુનો નોંધાયો હતો. હવે હનીફ જેલમાંથી છૂટતા તેના સમર્થકો ઉજવણી કરી રહ્યા છે. જોકે હાઈકોર્ટે કેટલીક શરતોને આધીન હનીફને જામીન મુક્ત કર્યો છે, પરંતુ આ શખ્સો કાયદા તંત્રને જાણે કે ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા.